હાર્દિક સ્વાગત કરું છું સરજી ટેકનિકલ લેબમાં. દોસ્તો, આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર જોઈ રહ્યા છીએ, જેની અંદર ઓર્થોગ્રાફિક વ્યૂ જે છે એના ક્વેશ્ચન 1-70 આપણે પહેલા લેક્ચરમાં જોઈ ચૂક્યા છે. ત્યારબાદ એના પછીના જે સેકન્ડ લેક્ચર છે એમાં આપણે શરૂઆત કરીએ છીએ. અત્યારે દેખો 18 ક્વેશ્ચન છે આપણો 18 ક્વેશ્ચન જે છે એ એમ કહે છે કે વન મિનિટ, લેટ મી સેટ ધ પેન. ઓકે, જે 18 નંબરનો જે આપણો આજે ક્વેશ્ચન છે, શું કહે છે કે આપેલા આકૃતિમાં આપેલ જે સામેનો દેખાવ છે, સામેનો દેખાવ, આ જે સામેનો દેખાવ કહી રહ્યું છે દેટ ઇઝ વોટ એલિવેશન. એટલે આ બંને આપણને આપેલ છે અને આ શું છે, બંને એલિવેશન છે આપણું. તો એ એલિવેશનના આધારે આપણને કયા પ્રકારનો જે આકાર છે જે અહીંયા હોઈ શકે એમ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે શરૂઆત કરીએ, જો આપણે એ ઓપ્શનની જો વાત કરીએ તો એ ઓપ્શનમાં આપણને એલિવેશન આપણે જોઈશું તો આપણને સિમ્પલી રાઉન્ડ મળશે, પણ જ્યારે આપણે સાઈડમાંથી જોઈશું તો આપણને આ રીતે હાફ સર્કલ દેખાશે. તો ઓપ્શન એ જે છે એ રાઈટ નથી. ઓપ્શન બીની વાત કરીએ, ઓપ્શન બીમાં આપણને શું આપે છે, સિલિન્ડર આપે છે. જ્યારે સિલિન્ડરને આપણે સામેથી જોઈશું તો આપણને રાઉન્ડ દેખાશે, પણ જ્યારે આપણે સાઈડમાંથી જોઈશું તો આપણને આ રીતે સ્ક્વેર દેખાશે. ઓપ્શન બી પણ વેલિડ નથી. જ્યારે આપણે વાત કરીએ ઓપ્શન ડી જે છે એને સાઈડમાંથી જોઈશું તો આપણને આ રીતે એક વર્ટિકલ દેખાશે, અને ઉપરથી જોઈશું તો આપણને આ રીતે રાઉન્ડ દેખાશે. ઠીક છે, સાઈડમાંથી જોઈશું તો, બીજી સાઈડમાંથી, લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડમાંથી જોઈશું તો પણ આપણને આ રીતે જે સ્ક્વેર છે અથવા રેક્ટેંગલ છે દેખાશે. તો ઓપ્શન ડી પણ વેલિડ નથી. આપણને આ બંને જે અહીંયા આકૃતિમાં જે ડ્રોઈંગ આપ્યું છે એ ઓપ્શન સી જે છે, ઓપ્શન સી જે આપણને જે દર્શાવે છે જેની અંદર રાઉન્ડ છે. હવે જો રાઉન્ડ છે એને આપણે સાઈડમાંથી જોઈશું તો પણ આપણને રાઉન્ડ દેખાશે, એટલે એક પ્રકારના સ્ફિયરની વાત કરવામાં આવી રહી છે. તો આપણને સાઈડમાંથી જોઈશું તો પણ રાઉન્ડ દેખાશે, અને આપણે એલિવેશન અથવા ફ્રન્ટ વ્યૂ કોઈ પણ રીતે જોઈશું તો આપણને રાઉન્ડ દેખાશે. તો આપણો જે રાઈટ આન્સર શું છે, સી છે. ઠીક છે, ત્યારબાદ આપણે જોઈએ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનની વાત કરીએ. ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન જે છે એમાં, ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનમાં ટોપ વ્યૂ જે છે કઈ રીતે દોરી શકાય છે, અથવા હા કઈ જગ્યાએ હોય છે ફ્રન્ટ વ્યૂ જે છે, મીન્સ પ્રોજેક્શન ટોપ વ્યૂ એ ફ્રન્ટ વ્યૂની કઈ બાજુ હોય છે. તો આપણે જાણીએ છીએ કે જો આ સપોઝ કરો કે આ આપણો ફ્રન્ટ વ્યૂ છે, બરાબર, કોઈ આકાર નથી, સિમ્પલ હું દર્શાવું છું કે આ ફ્રન્ટ વ્યૂ છે. હવે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન આપણે વાત કરી રહ્યા છીએ, ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનની. તો ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનમાં કોઈ પણ વસ્તુ, મીન્સ આપણે જો આ બાજુથી ઓબ્ઝર્વર જો આ બાજુ હોય, એટલે કે જો રાઇટ હેન્ડ સાઈડ હોય છે તો એનો જે વ્યૂ છે એને આપણે જનરલી લેફ્ટ હેન્ડ સાઈડ દોરતા હોઈએ છીએ, અને જો ઓબ્ઝર્વર આ બાજુ હોય તો આપણે એનો જે વ્યૂ છે એ આ સાઈડ દોરતા હોઈએ છીએ. જો આપણે ઉપરથી જોતા હોઈએ, એટલે કે આપણે જે ટોપ વ્યૂ છે આપણે ક્યાં દોરતા હોઈએ છીએ, બોટમમાં. એટલે આ જે છે, આ જે વસ્તુ છે એ શું છે, મારું એલિવેશન છે. ધીસ ઇઝ વોટ એન એલિવેશન. અને જ્યારે હું ઉપરથી જોઉં છું તો આને શું કહીશ, હું ટોપ વ્યૂ અથવા આપણે પ્લાન પણ કહી શકીએ છીએ. જ્યારે હું એલિવેશનની નીચેથી કોઈ પણ વસ્તુ દોરું છું ને એને ઉપર દોરું છું, તો આ જે વ્યૂ છે આ કયો વ્યૂ થઈ જશે, બોટમ વ્યૂ. ધીસ ઇઝ વોટ બોટમ વ્યૂ. આ આપણો લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ છે, રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ છે. તો કહેવાની વસ્તુ એ છે કે જે એલિવેશન છે એની નીચેની બાજુ આપણે શું દોર્યું છે, ટોપ વ્યૂ દોર્યું છે. કયામાં, તો કે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે લોકો આ રીતે અરેન્જમેન્ટ હોય છે. ક્વેશ્ચન શું કહે છે, ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનમાં ટોપ વ્યૂ જે છે એલિવેશનની કઈ બાજુ હોય છે. તો ટોપ વ્યૂ જે છે આપણું, જે ટોપ વ્યૂ છે આ એ એલિવેશનની ક્યાં હોય છે, નીચેની બાજુ હોય છે. તો જવાબમાં શું આવશે કે ફ્રન્ટ વ્યૂ જે છે એટલે કે એલિવેશનની નીચે, એ આપણો આન્સર આવશે. ઠીક છે, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. આઇસોમેટ્રિક ડ્રોઈંગમાં ત્રણ સપાટી એકબીજાને કેટલા ડિગ્રી હોય છે. આઇસોમેટ્રિક ડ્રોઈંગની અંદર ત્રણ સપાટી એકબીજાને 120 ડિગ્રી હોય છે. આ રીતે 120 ડિગ્રી હોય છે એકબીજાને, સિમ્પલ. ઠીક છે, તો એનો જ આન્સર આવશે 120 ડિગ્રી. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે કે થર્ડ એંગલ પ્રોજેક્શન છે એમાં,
ટોપ વ્યૂ પ્લાન, ટોપ વ્યૂ એટલે પ્લાન કેવી રીતે દોરવામાં. ચૂકો આપણે પહેલાં ફર્સ્ટ એંગલ જોયું હતું, હવે આપણે થર્ડ એંગલ પ્રોજેક્શન જોઈએ. હવે થર્ડ એંગલ જે પ્રોજેક્શન આપણે જોઈશું એની અંદર, થર્ડ એંગલ પ્રોજેક્શનમાં વાત કરીએ આપણે સિમ્પલ કે આ મારો સૌથી પહેલાં એલિવેશન છે, ઠીક છે, આ મારો એલિવેશન છે. જે મેં એલિવેશન જે આપણને એરો આપ્યો હતો તો એ એરોને આપણે ડ્રોઈંગ કરી દીધો. હવે જે સપોઝ કરો મારો ઓબ્ઝર્વર અહીંયા છે, તો ઓબ્ઝર્વર અહીંયા છે લેફ્ટ હેન્ડ સાઈડ, તો એ જે લેફ્ટ હેન્ડ સાઈડનો જે વ્યૂ છે એ હું અહીંયા દોરીશ. જે બાજુથી ઓબ્ઝર્વ કરીએ છીએ એ જ બાજુ વ્યૂ દોરવામાં આવે છે. સપોઝ કરો મારો ઓબ્ઝર્વર અહીંયા છે તો એનો જે વ્યૂ છે એ આ જ બાજુ દોરીશું, ઠીક છે. સપોઝ કરો હું ઉપરથી જોઉં છું તો ઉપરનો જે વ્યૂ છે એ અહીંયા ઉપરની સાઈડ દોરવાનો હોય છે, એલિવેશનની ઉપરની બાજુ. અને જો નીચેથી જોતો હોય તો એનો વ્યૂઝ નીચે દોરવાનો હોય છે સિમ્પલ. તો અહીંયા જો હું લખવા જાઉં તો આપણે આ જે છે એ શું થઈ જશે, મારો ટોપ વ્યૂ થઈ જશે. જ્યારે આ જે છે એ શું થઈ જશે, મારો બોટમ વ્યૂ થઈ જશે, ઠીક છે. તો ધીસ ઇઝ વોટ અ ટોપ વ્યૂ, આ બોટમ વ્યૂ છે. કઈ એંગલ છે, થર્ડ એંગલ પ્રોજેક્શનની વાત કરી રહ્યા છીએ આપણે. તો થર્ડ એંગલ પ્રોજેક્શનમાં ટોપ વ્યૂ જે છે એ એલિવેશન, આ શું છે, એલિવેશન. તો એલિવેશનની ઉપરની બાજુએ દોરવામાં આવે છે. સેમ પ્રશ્ન છે, ખાલી પ્રોજેક્શન મેથડ બદલી દીધી છે. તો અહીંયા જો ફ્રન્ટ વ્યૂની ઉપરની બાજુ, ફ્રન્ટ વ્યૂની ઉપરની બાજુ જે એલિવેશન ટોપ વ્યૂ છે અથવા તો જે પ્લાન છે એને દોરવામાં આવે છે થર્ડ એંગલ પ્રોજેક્શનમાં, ઠીક છે. તો એનો રાઈટ આન્સર છે બી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આપેલ આપેલ સિમ્બોલ જે છે એ કયો એંગલ દર્શાવે છે, કયો એંગલ એટલે કે ફર્સ્ટ એંગલ કે પછી થર્ડ એંગલ. દેખો દોસ્તો, આની ઉપર મેં એક સરસ મજાનો વિડીયો છે જે ઓલરેડી પોસ્ટ કરેલો છે મારી ચેનલ ઉપર, જેમાં તમને ક્લિયરલી ખબર પડી જશે કે કયો એંગલ ક્યાં યુઝ થાય છે. બટ અત્યારે હું તમને સિમ્પલ કહી દઉં કે જે ઓબ્ઝર્વર હોય છે, સપોઝ કરો આપણું જે જે અરેન્જમેન્ટ છે ઓબ્ઝર્વર, ત્યારબાદ આવશે ઓબ્જેક્ટ, અને ત્યારબાદ આવશે આપણું જે પ્રોજેક્શન છે તે આવશે, ઠીક છે. આ પ્રોજેક્શન હવે આ રીતનું જો અરેન્જમેન્ટ હોય તો એ મારી ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન થઈ જાય. અને જો ઓબ્ઝર્વર હોય ત્યારબાદ જો પ્રોજેક્શન આવી જાય, અને ત્યારબાદ જો ઓબ્જેક્ટ આવે, તો આ જે છે પ્રકારનું જે અરેન્જમેન્ટ છે થર્ડ એંગલ પ્રોજેક્શનનું છે. હવે તમે સમજી શકો છો કે ઓબ્ઝર્વર મીન્સ અહીંયા મારો ઓબ્ઝર્વર છે, સપોઝ કરો આ મારો ઓબ્ઝર્વર છે, આ ઓબ્ઝર્વર છે, અને આ શું છે, ઓબ્જેક્ટ, અને આ શું થઈ ગયું, મારું પ્રોજેક્શન. પ્રોજેક્શન થઈ ગયું ઓબ્જેક્ટ, ઓબ્ઝર્વર. તો ઓબ્ઝર્વર, ઓબ્જેક્ટ અને પ્રોજેક્શન કયા પ્રકારનું અરેન્જમેન્ટ થઈ ગયું, આ પ્રકારનું. તો આ કઈ મેથડ છે, ફર્સ્ટ એંગલ છે. આન્સર આવશે સી, ધેટ ઇઝ ધ રાઈટ આન્સર. લેટ સી નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહી રહ્યો છે કે કયા એંગલ પ્રોજેક્શનમાં એટલે સપાટીઓ વસ્તુની અને જોનારની વચ્ચે આવે છે. દેખો આગળનો જે ક્વેશ્ચન હતો એ જ પ્રકારનો ક્વેશ્ચન છે આ, કે કયા પ્રોજેક્શનમાં એટલે કયા પ્રોજેક્શનમાં સપાટીઓ એટલે કે પ્રોજેક્શન, સપાટીઓ ઇટ મીન્સ પ્રોજેક્શન, પ્રોજેક્શન વસ્તુ એટલે કે ઓબ્જેક્ટ, અને જોનાર, જોનાર ઇટ મીન્સ ઓબ્ઝર્વર. તો ઓબ્ઝર્વરની વચ્ચે આવે છે. શું કહેવા માગે છે કે કયા એંગલ પ્રોજેક્શનમાં સપાટીઓ, સપાટીઓ એટલે કે પ્રોજેક્શન એ ઓબ્ઝર્વર અને ઓબ્જેક્ટ અને ઓબ્ઝર્વરની વચ્ચે આવે. હવે જો ઓબ્જેક્ટ ઓબ્ઝર્વર જે છે એ સપોઝ કરો, લેટ સપોઝ અહીંયા છે, અને પ્રોજેક્શન જે છે અહીંયા છે, અને ત્યારબાદ મને ઓબ્જેક્ટ છે. તો ઓબ્જેક્ટ અને ઓબ્ઝર્વરની વચ્ચે કોણ આવી ગયું, પ્રોજેક્શન. આવું કયા પ્રકારના અરેન્જમેન્ટમાં, આઈ મીન્સ એંગલ મેથડમાં આવું અરેન્જમેન્ટ આવે છે, એ છે થર્ડ એંગલમાં. તો આનો આન્સર આવશે તૃતીય કોણીય ગુજરાતીમાં. તો આન્સર ડી, બી ઇઝ ધ રાઈટ આન્સર, ઠીક છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. બાજુમાં દર્શાવેલ આકૃતિ જે છે એમાં પહેલા ચરણમાં જમણી બાજુનો દેખાવ કયો છે. દેખો
पहला चरण में जमणी बाजू देखाव एटले शू, पहला बात करें पहला चरण में एटले आ जे मेथड छे ए फर्स्ट एंगल मेथड छे, ठीक छे। फर्स्ट एंगल मेथड पर थी जवानुं छे आपणे। तो जमणी बाजू नो देखाव कयो छे? हवे जमणी बाजू एटले आ साइड, एटले आपणे जोईए छे आ साइड थी। तो आ साइड थी आपणे जे जो ऑब्जेक्ट ने जोईशुं तो तेनुं प्रोजेक्शन आपणे कई बाजू दोरे छे? एलिवेशन नी ओपोजिट साइड, एटले के आ बाजू। तो आ बाजू जे आपणे दोर्यो ए आपणे जमणी बाजू जे जोईए छे एनुं प्रोजेक्शन छे। एटले जमणी बाजूनो देखाव जे छे कयो छे? तो जमणी बाजूनो देखाव कोण दर्शावे छे? डी। तो એનો જવાબ શું આવશે? ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન જે છે તેની વાત કરીએ, કે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનમાં નીચેનામાંથી પ્લાન, એલિવેશન અને સાઇડ વ્યૂ સરખા હોય છે, એવા કયા શેપ છે? એવા કયા શેપ છે જેના પ્લાન પછી એલિવેશન અને સાઇડ વ્યૂ આ સેમ હોય છે એવું કહેવામાં આવે છે? ક્વેશ્ચન એવો છે, હવે એક પછી એક જોઈએ જો આપણે સમઘન, સમઘન એટલે એક પ્રકારનો ક્યુબ છે। ક્યુબ એટલે કેવો હોય? સિમ્પલ આ રીતે ક્યુબ હોય છે, આ ક્યુબ જેની ત્રણેય બાજુ એટલે કે લેન્થ, વિડ્થ, હાઇટ આ ઇક્વલ હોય છે। એટલે કે સપોઝ માની લઈએ એ છે, તો આ જે છે એને તમે જો આ સાઈડથી જોશો, ઉપરથી જોશો, નીચેથી જોશો, રાઇટ હેન્ડ સાઈડથી, લેફ્ટ હેન્ડ સાઈડથી, એને પાછળથી જોશો, એના દરેકે દરેક શેપ કેવા આવશે? સરખા આવશે, સરખા આવશે। ઇટ મીન્સ એનો પ્લાન, એલિવેશન અને સાઈડ વ્યૂ સરખા આવવાના છે। તો આ એક ઓપ્શન છે। ત્યારબાદ નીચે ઓપ્શન છે રાઉન્ડ। રાઉન્ડ જે છે, રાઉન્ડ ઇટસેલ્ફ એવી વસ્તુ છે કે જો એનું સાઈડ વ્યૂ દોરીશ તો પણ રાઉન્ડ આવશે, પછી હું એનું એલિવેશન દોરીશ તો પણ રાઉન્ડ આવશે, હું એનો ટોપ વ્યૂ દોરીશ તો પણ રાઉન્ડ આવશે, હું એનો સાઈડ બોટમ વ્યૂ દોરીશ તો પણ રાઉન્ડ આવશે। તો આ દરેક શેપ, એના દરેક જે પ્રોજેક્શન છે એ સેમ જ આવવાના છે। તો ઇટ વિલ બી સેમ, અને જો એ સેમ આવશે તો એમાં પ્લાન, એલિવેશન, સાઈડ વ્યૂ સરખા થવાના છે। નળાકારની વાત કરીએ, નળાકાર એટલે કેવો હોય છે? આ રીતનો નળાકાર છે, આ એક નળાકાર છે। હવે આ નળાકાર છે ને હું સાઈડમાંથી જોઈશ તો ઓબ્વિયસ મને રાઉન્ડ દેખાશે, બટ જ્યારે હું એને ઉપરથી જોઈશ તો મને આ રીતે દેખાવાનું છે। સિમ્પલ હું એક્ઝામ્પલ આપીને દોરું છું, એટલે પ્રોજેક્શનની અહીંયા ચિંતા ના કરશો। ટોપ વ્યૂથી જોઉં છું તો હું મને આવો સ્ક્વેર દેખાશે। તો આ જે છે સાઈડ વ્યૂ છે, આ પ્લાન છે, તો સાઈડ વ્યૂ પ્લાન સરખા નથી, તો આ ઓપ્શન વેલિડ નથી નળાકાર। આ બંને ઓપ્શન વેલિડ છે એટલા માટે એનો આન્સર આવશે એ અને બી, એટલે કે આ, ઠીક છે। જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન। આઇસોમેટ્રિક ડ્રોઈંગ જે છે એમાં કોઈ પણ ઓબ્જેક્ટ પેપરમાં આડી લાઈને કેટલા ડિગ્રીના ખૂણે, ધેટ ઇઝ ખૂણે દોરવામાં આવે છે? જો આઈસોમેટ્રિકની કોઈ પણ ડ્રોઈંગની આપણે શરૂઆત કરીએ તો ત્યારે આપણે સૌથી પહેલાં એક આ રીતે વર્ટિકલ લાઈન દોરીએ છીએ, પછી હોરિઝોન્ટલ લાઈન દોરીએ છીએ, અને ત્યાંથી બે લાઈનો આપણે આ રીતે દોરતા હોઈએ છીએ। બંને લાઈનો આ એકબીજાને 30 ડિગ્રીએ અને 30 ડિગ્રીએ હોય છે, અને ત્યાંથી પછી આપણે અહીંયાથી ડ્રોઈંગની શરૂઆત કરતા હોઈએ છીએ આ રીતે સિમ્પલ। ઠીક છે, કોઈ પણ સપોઝ કરો આવું કોઈ ડ્રોઈંગ છે તો એની આપણે શરૂઆત આ રીતે કરતા હોઈએ છીએ। તો જે આ બંને લાઈન છે એ કેટલા કેટલા ડિગ્રીએ દોરતા હોય છે યાદ રાખજો? 30-30 ડિગ્રીએ દોરતા હોય છે, એટલા માટે એનો આન્સર શું આવશે? એ, ધેટ ઇઝ 30 ડિગ્રી છે। આવો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। થર્ડ એંગલ પ્રોજેક્શન છે, થર્ડ એંગલ પ્રોજેક્શનમાં વસ્તુને ક્યાં મૂકવામાં આવે છે? પ્રોજેક્શનમાં વસ્તુને ક્યાં મૂકવામાં આવે છે? દેખો, થર્ડ એંગલ એટલે આપણે અહીંયા જોઈએ કે આ મારો ફર્સ્ટ એંગલ છે, સેકન્ડ એન્ડ થર્ડ। તો થર્ડ એંગલ પ્રોજેક્શનમાં આ જે છે એ મારું છે હોરિઝોન્ટલ પ્લેન, આ છે મારો વર્ટિકલ પ્લેન। તો હોરિઝોન્ટલ પ્લેન જે છે એની નીચેની બાજુએ અને વર્ટિકલ પ્લેનની પાછળની બાજુએ, એટલે કે થર્ડ એંગલ પ્રોજેક્શનમાં જે મારી વસ્તુ છે એટલે કે ઓબ્જેક્ટ છે એને આપણે વર્ટિકલ પ્લેનની પાછળ અને હોરિઝોન્ટલ પ્લેનની નીચેની બાજુએ મૂકીશું। તો આન્સર શું આવશે એનો? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન। ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન છે, ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનમાં વસ્તુને ક્યાં મૂકવામાં આવે છે? આવો જોઈએ, એ જ રીતે પ્રોજેક્શનને દોરીએ આપણે, આ મારું હોરિઝોન્ટલ છે, વર્ટિકલ પ્લેન છે, ફર્સ્ટ એટલે આ જ, તો અહીંયા કોઈ વસ્તુ સપોઝ મૂકું છું તો હોરિઝોન્ટલ પ્લેન છે એની ઉપરની બાજુ, એટલે કે ઉપર,
અને જે વર્ટિકલ પ્લેન છે એની સામેની બાજુ. આ ખાસ યાદ રાખવું, વર્ટિકલ પ્લેનની સામે, આ સામે કહેવાય, આ પાછળ કહેવાય, ઠીક છે, આ ઉપર કહેવાય, આ નીચે કહેવાય, ઠીક છે. તો આની અંદર જે આન્સર આવશે શું આવશે, ડી આવશે, બી આવશે, સોરી. આવો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ગોળાનો આઇસોમેટ્રિક વ્યૂ ઓલવેઝ કેવો હોય છે? એક વસ્તુ યાદ રાખજો, જ્યારે ગોળો છે, આ સપોઝ કરો આ ગોળો છે, લેટ સપોઝ, તો જ્યારે એનો આઇસોમેટ્રિક વ્યૂ દોરવામાં આવે છે, એટલે આપણે હમણાં જ વાત કરી મેં કે આ રીતે આપણે એને આ રીતે કરીને પછી એને દોરતા હોઈએ છીએ, તો જ્યારે પણ એનો આઇસોમેટ્રિક વ્યૂ દોરવામાં આવે છે તો એ એક પ્રકારનો આ રીતનો થઈ બની જતો હોય છે, ઠીક છે. ગોળાનો આઇસોમેટ્રિક વ્યૂ જે છે એ હંમેશા ઇલિપ્સ આવતો હોય છે. આની અંદર આ નહીં આવે, આ રોંગ છે, સોરી, ઇલિપ્સ આવતો હોય છે, ઠીક છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, થેન્ક યુ સો મચ. આના પછીના ક્વેશ્ચન્સ આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી પ્રિપેરેશન કરતા રહો, અને જો તમને વિડીયો ગમતા હોય છે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહો, જેથી કરીને તમને અમારી ચેનલ પર આવનારા બધા જ વિડીયો ખૂબ જ ઇઝીલી મળી જાય. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. તો હું જીગર પરમાર આપ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું સર્જ ટેકનિક લેબમાં. દોસ્તો, આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર્સ જોઈ રહ્યા છે, જેની અંદર ઓર્થોગ્રાફિક વ્યૂ જે છે એના ક્વેશ્ચન 1-17 આપણે પહેલા લેક્ચરમાં જોઈ ચૂક્યા છે. ત્યારબાદ એના પછીના જે સેકન્ડ લેક્ચર છે એમાં આપણે શરૂઆત કરીએ છીએ. અત્યારે દેખો 18 ક્વેશ્ચન છે આપણો. આપણો 18 ક્વેશ્ચન જે છે એ એમ કહે છે કે, વન મિનિટ, લેટ મી સેટ ધ પેન. ઓકે, જે 18 નંબરનો જે આપણો આજે ક્વેશ્ચન છે, શું કહે છે કે, આપેલા આકૃતિમાં આપેલ જે સામેનો દેખાવ છે, સામેનો દેખાવ, આ જે સામેનો દેખાવ કહી રહ્યું છે, દેટ ઇઝ વોટ, એલિવેશન. એટલે આ બંને આપણને આપેલ છે અને આ શું છે, બંને એલિવેશન છે આપણું. તો એ એલિવેશનના આધારે આપણને કયા પ્રકારનો જે આકાર છે જે અહીંયા હોઈ શકે એમ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે શરૂઆત કરીએ, જો આપણે એ ઓપ્શનની જો વાત કરીએ, તો એ ઓપ્શનમાં આપણને એલિવેશન આપણે જોઈશું તો આપણને સિમ્પલી રાઉન્ડ મળશે, પણ જ્યારે આપણે સાઈડમાંથી જોઈશું તો આપણને આ રીતે હાફ સર્કલ દેખાશે. તો ઓપ્શન એ જે છે એ રાઈટ નથી. ઓપ્શન બીની વાત કરીએ, ઓપ્શન બીમાં આપણને શું આપે છે, સિલિન્ડર આપે છે. જ્યારે સિલિન્ડરને આપણે સામેથી જોઈશું તો આપણને રાઉન્ડ દેખાશે, પણ જ્યારે આપણે સાઈડમાંથી જોઈશું તો આપણને આ રીતે સ્ક્વેર દેખાશે. ઓપ્શન બી પણ વેલિડ નથી. જ્યારે આપણે વાત કરીએ ઓપ્શન ડીની, ઓપ્શન ડી જે છે એને સાઈડમાંથી જોઈશું તો આપણને આ રીતે એક વર્ટિકલ દેખાશે, અને ઉપરથી જોઈશું તો આપણને આ રીતે રાઉન્ડ દેખાશે, ઠીક છે. સાઈડમાંથી જોઈશું તો, બીજી સાઈડમાંથી, લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડમાંથી જોઈશું તો પણ આપણને આ રીતે જે સ્ક્વેર છે અથવા રેક્ટેંગલ છે દેખાશે. તો ઓપ્શન ડી પણ વેલિડ નથી. આપણને આ બંને જે અહીંયા આકૃતિમાં જે ડ્રોઈંગ આપ્યું છે એ ઓપ્શન સી જે છે, ઓપ્શન સી જે આપણને જે દર્શાવે છે જેની અંદર રાઉન્ડ છે. હવે જો રાઉન્ડ છે એને આપણે સાઈડમાંથી જોઈશું તો પણ આપણને રાઉન્ડ દેખાશે, એટલે એક પ્રકારના સ્ફિયરની વાત કરવામાં આવી રહી છે. તો આપણને સાઈડમાંથી જોઈશું તો પણ રાઉન્ડ દેખાશે, અને આપણે એલિવેશન અથવા ફ્રન્ટ વ્યૂ કોઈ પણ રીતે જોઈશું તો આપણને રાઉન્ડ દેખાશે. તો આપણો જે રાઈટ આન્સર શું છે, સી છે, ઠીક છે. ત્યારબાદ આપણે જોઈએ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનની વાત કરીએ. ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન જે છે એમાં, ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનમાં ટોપ વ્યૂ જે છે કઈ રીતે દોરી શકાય છે, અથવા હા કઈ જગ્યાએ હોય છે ફ્રન્ટ વ્યૂ જે છે, મીન્સ પ્રોજેક્શન ટોપ વ્યૂ એ ફ્રન્ટ વ્યૂની કઈ બાજુ હોય છે. તો આપણે જાણીએ છીએ કે જો આ સપોઝ કરો કે આ આપણો ફ્રન્ટ વ્યૂ છે, બરાબર, કોઈ આકાર નથી, સિમ્પલ હું દર્શાવું છું કે આ ફ્રન્ટ વ્યૂ છે. હવે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન આપણે વાત કરી રહ્યા છીએ, ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનની. તો ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનમાં કોઈ પણ વસ્તુ, મીન્સ આપણે જો આ બાજુથી ઓબ્ઝર્વર જો આ બાજુ હોય, એટલે કે જો રાઇટ હેન્ડ સાઈડ હોય છે તો એનો જે વ્યૂ છે એટલે આપણે જનરલી લેફ્ટ હેન્ડ સાઈડ દોરતા હોઈએ છીએ, અને જો ઓબ્ઝર્વર આ બાજુ હોય તો આપણે એનો જે વ્યૂ છે એ આ સાઈડ દોરતા હોઈએ છીએ. જો આપણે ઉપરથી જોતા હોઈએ, એટલે કે આપણે જે ટોપ વ્યૂ છે આપણે ક્યાં દોરતા હોઈએ છીએ, બોટમમાં. એટલે આ જે છે, આ જે વસ્તુ છે એ શું છે, મારું એલિવેશન છે. ધીસ ઇઝ વોટ એન એલિવેશન. અને જ્યારે હું ઉપરથી જોઉં છું તો આને શું કહીશ, હું ટોપ વ્યૂ અથવા આપણે પ્લાન પણ કહી શકીએ છીએ. જ્યારે હું એલિવેશનની નીચેથી
कोई पण वस्तु दोरू छू ने एने ऊपर दोरू छू तो आ जे व्यू छे आ कयो व्यू थई जशे बॉटम व्यू दिस इज व्हाट बॉटम व्यू आ लो लेफ्ट हेन्ड साइड व्यू छे आ राइट हेन्ड साइड व्यू छे तो કહેવાની વસ્તુ એ છે કે જે એલિવેશન છે એની નીચેની બાજુ આપણે શું દોર્યું છે ટોપ વ્યૂ દોર્યું છે કયામાં તો કે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનમાં ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે લોકો આ રીતે અરેન્જમેન્ટ હોય છે ક્વેશ્ચન શું કહે છે કે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનમાં ટોપ વ્યૂ જે છે એલિવેશનની કઈ બાજુ હોય છે તો ટોપ વ્યૂ જે છે આપણું જે ટોપ વ્યૂ છે આ એ એલિવેશનની ક્યાં હોય છે નીચેની બાજુ હોય છે તો જવાબમાં શું આવશે કે ફ્રન્ટ વ્યૂ જે છે એટલે કે એલિવેશનની નીચે એ આપણો આન્સર આવશે ઠીક છે જુએ નેક્સ્ટ ક્વેશ્ચન આઇસોમેટ્રિક ડ્રોઈંગમાં ત્રણ સપાટી એકબીજાને કેટલા ડિગ્રી હોય છે આઇસોમેટ્રિક ડ્રોઈંગની અંદર ત્રણ સપાટી એકબીજાને 120 ડિગ્રી હોય છે આ રીતે 120 ડિગ્રી 120 ડિગ્રી હોય છે એકબીજાને સિમ્પલ તો એનો આન્સર આવશે 120 ડિગ્રી નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે કે થર્ડ એંગલ પ્રોજેક્શન છે એમાં ટોપ વ્યૂ એટલે કે પ્લાન કેવી રીતે દોરવામાં આવે ચૂકો આપણે પહેલાં ફર્સ્ટ એંગલ જોયું હતું હવે આપણે થર્ડ એંગલ પ્રોજેક્શન જોઈએ હવે થર્ડ એંગલ જે પ્રોજેક્શન આપણે જોઈશું એની અંદર થર્ડ એંગલ પ્રોજેક્શનમાં વાત કરીએ આપણે સિમ્પલ કે આ મારો સૌથી પહેલાં એલિવેશન છે ઠીક છે આ મારો એલિવેશન છે એટલે જે મેં એલિવેશન જે આપણને એરો આપ્યો હતો તો એ એરોને આપણે ડ્રોઈંગ કરી દીધો હવે જે સપોઝ કરો મારો ઓબ્ઝર્વર અહીંયા છે તો ઓબ્ઝર્વર અહીંયા છે લેફ્ટ હેન્ડ સાઈડ તો એ જે લેફ્ટ હેન્ડ સાઈડનો જે વ્યૂ છે એ હું અહીંયા જ દોરીશ જે બાજુથી ઓબ્ઝર્વ કરીએ છીએ એ જ બાજુ વ્યૂ દોરવામાં આવે છે સપોઝ કરો મારો ઓબ્ઝર્વર અહીંયા છે તો એનો જે વ્યૂ છે એ આ જ બાજુ દોરીશું ઠીક છે સપોઝ કરો હું ઉપરથી જોઉં છું તો ઉપરનો જે વ્યૂ છે એ અહીંયા ઉપરની સાઈડ જ દોરવાનું હોય છે એલિવેશનની ઉપરની બાજુ અને જો નીચેથી જોતો હોય તો એનું વ્યૂઝ નીચે જ દોરવાનું હોય છે સિમ્પલ તો અહીંયા જો હું લખવા જાઉં તો આપણે આ જે છે એ શું થઈ જશે મારો ટોપ વ્યૂ થઈ જશે જ્યારે આ જે છે એ શું થઈ જશે મારો બોટમ વ્યૂ થઈ જશે ઠીક છે તો ધીસ ઇઝ વોટ અ ટોપ વ્યૂ આ બોટમ વ્યૂ છે કઈ એંગલ છે થર્ડ એંગલ પ્રોજેક્શનની વાત કરી રહ્યા છીએ આપણે તો થર્ડ એંગલ પ્રોજેક્શનમાં ટોપ વ્યૂ જે છે એ એલિવેશનની આ શું છે એલિવેશન તો એલિવેશનની ઉપરની બાજુએ દોરવામાં આવે છે સેમ પ્રશ્ન છે ખાલી પ્રોજેક્શન મેથડ બદલી દીધી છે તો અહીંયા જો ફ્રન્ટ વ્યૂની ઉપરની બાજુ જે એલિવેશન ટોપ વ્યૂ છે અથવા તો જે પ્લાન છે એને દોરવામાં આવે છે થર્ડ એંગલ પ્રોજેક્શનમાં ઠીક છે તો એનો રાઇટ આન્સર છે બી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપેલ સિમ્બોલ જે છે એ કયો એંગલ દર્શાવે છે કયો એંગલ એટલે કે ફર્સ્ટ એંગલ કે પછી થર્ડ એંગલ દેખો દોસ્તો આની ઉપર મેં એક સરસ મજાનો વિડીયો છે જે ઓલરેડી પોસ્ટ કરેલો છે મારી ચેનલ ઉપર જેમાં તમને ક્લિયરલી ખબર પડી જશે કે કયો એંગલ ક્યાં યુઝ થાય છે બટ અત્યારે હું તમને સિમ્પલ કહી દઉં કે જે ઓબ્ઝર્વર હોય છે સપોઝ કરો આપણું જે અરેન્જમેન્ટ છે ઓબ્ઝર્વર ત્યારબાદ આવશે ઓબ્જેક્ટ અને ત્યારબાદ આવશે આપણું જે પ્રોજેક્શન છે તે આવશે ઠીક છે આ પ્રોજેક્શન હવે આ રીતનું જો અરેન્જમેન્ટ હોય તો એ મારી ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન થઈ જાય અને જો ઓબ્ઝર્વર હોય ત્યારબાદ જો પ્રોજેક્શન આવી જાય અને ત્યારબાદ જો ઓબ્જેક્ટ આવે તો આ જે છે પ્રકારનું જે અરેન્જમેન્ટ છે થર્ડ એંગલ પ્રોજેક્શનનું છે હવે તમે સમજી શકો છો કે ઓબ્ઝર્વર મીન્સ અહીંયા મારો ઓબ્ઝર્વર છે સપોઝ કરો આ મારો ઓબ્ઝર્વર છે આ ઓબ્ઝર્વર છે અને આ શું છે ઓબ્જેક્ટ અને આ શું થઈ ગયું મારું પ્રોજેક્શન આ પ્રોજેક્શન થઈ ગયું ઓબ્જેક્ટ અને આ ઓબ્ઝર્વર તો ઓબ્ઝર્વર ઓબ્જેક્ટ અને પ્રોજેક્શન કયા પ્રકારનું અરેન્જમેન્ટ થઈ ગયું આ પ્રકારનું તો આ કઈ મેથડ છે ફર્સ્ટ એંગલ છે
answer આવશે C, that is the right answer. Let's see next question. Next question શું કહી રહ્યો છે કે કયા એંગલ પ્રોજેક્શનમાં એટલે સપાટી વસ્તુની અને જોનારની વચ્ચે આવે છે. દેખો આગળનો જે ક્વેશ્ચન હતો એ જ પ્રકારનો ક્વેશ્ચન છે આ, કે કયા પ્રોજેક્શનમાં એટલે કયા પ્રોજેક્શનમાં સપાટીઓ એટલે કે પ્રોજેક્શન, સપાટીઓ ઇટ મીન્સ પ્રોજેક્શન, પ્રોજેક્શન વસ્તુ એટલે કે ઓબ્જેક્ટ, અને જોનાર, જોનાર ઇટ મીન્સ ઓબ્ઝર્વર, તો ઓબ્ઝર્વરની વચ્ચે આવે છે. શું કહેવા માંગે છે કે કયા એંગલ પ્રોજેક્શનમાં સપાટીઓ, સપાટીઓ એટલે કે પ્રોજેક્શન એ ઓબ્ઝર્વર અને ઓબ્જેક્ટ અને ઓબ્ઝર્વરની વચ્ચે આવે. હવે જો ઓબ્જેક્ટ ઓબ્ઝર્વર જે છે એ સપોઝ કરો, લેટ સપોઝ અહીંયા છે, અને પ્રોજેક્શન જે છે અહીંયા છે, અને ત્યારબાદ મને ઓબ્જેક્ટ છે, તો ઓબ્જેક્ટ અને ઓબ્ઝર્વરની વચ્ચે કોણ આવી ગયું? પ્રોજેક્શન. આવું કયા પ્રકારના અરેન્જમેન્ટમાં, આઈ મીન્સ એંગલ મેથડમાં આવું અરેન્જમેન્ટ આવે છે? એ છે થર્ડ એંગલમાં. તો આનો આન્સર આવશે તૃતીય કોણીય ગુજરાતીમાં. તો આન્સર ડી, બી ઇઝ ધ રાઈટ આન્સર. ઠીક છે, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. બાજુમાં દર્શાવેલ આકૃતિ જે છે એમાં પહેલા ચરણમાં જમણી બાજુનો દેખાવ કયો છે? દેખો પહેલા ચરણમાં જમણી બાજુનો દેખાવ એટલે શું? પહેલા વાત કરીએ પહેલા ચરણમાં, એટલે આ જે મેથડ છે એ ફર્સ્ટ એંગલ મેથડ છે. ઠીક છે, ફર્સ્ટ એંગલ મેથડ પરથી જવાનું છે આપણે. તો જમણી બાજુનો દેખાવ કયો છે? હવે જમણી બાજુ એટલે આ સાઈડ, એટલે આપણે જોઈએ છે આ સાઈડથી. તો આ સાઈડથી આપણે જે જો ઓબ્જેક્ટને જોઈશું તો તેનું પ્રોજેક્શન આપણે કઈ બાજુ દોરે છે? એલિવેશનની ઓપોઝિટ સાઈડ, એટલે કે આ બાજુ. તો આ બાજુ જે આપણે દોર્યો એ આપણે જમણી બાજુ જે જોઈએ છે એનું પ્રોજેક્શન છે. એટલે જમણી બાજુનો દેખાવ જે છે કયો છે? તો જમણી બાજુનો દેખાવ કોણ દર્શાવે છે? ડી. તો એનો જવાબ શું આવશે? ડી. ઠીક છે. ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન જે છે તેની વાત કરીએ, કે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનમાં નીચેનામાંથી પ્લાન, એલિવેશન અને સાઈડ વ્યૂ સરખા હોય છે, એવા કયા શેપ છે? એવા કયા શેપ છે જેના પ્લાન, પછી એલિવેશન અને સાઈડ વ્યૂ આ સેમ હોય છે એવું કહેવામાં આવે છે? ક્વેશ્ચન એવો છે. હવે એક પછી એક જોઈએ છીએ આપણે. સમઘન, સમઘન એટલે એક પ્રકારનો ક્યુબ છે. ક્યુબ એટલે કેવો હોય? સિમ્પલ આ રીતે ક્યુબ હોય છે. આ ક્યુબ જેની ત્રણેય બાજુ એટલે કે લેન્થ, વિડ્થ, હાઈટ આ ઇક્વલ હોય છે. એટલે કે સપોઝ માની લઈએ એ છે, તો આ જે છે એને તમે જો આ સાઈડથી જોશો, ઉપરથી જોશો, નીચેથી જોશો, રાઈટ હેન્ડ સાઈડથી, લેફ્ટ હેન્ડ સાઈડથી, એને પાછળથી જોશો, એના દરેકે દરેક શેપ કેવા આવશે? સરખા આવશે, સરખા આવશે, સરખા આવશે. ઇટ મીન્સ એનો પ્લાન, એલિવેશન અને સાઈડ બી સરખા આવવાના છે. તો આ એક ઓપ્શન છે. ત્યારબાદ નીચે ઓપ્શન જોઈએ રાઉન્ડ. રાઉન્ડ જે છે, રાઉન્ડ ઇટ સેલ્ફ એવી વસ્તુ છે કે જો એનો હું સાઈડ બી દોરીશ તો પણ રાઉન્ડ આવશે, પછી હું એનો એલિવેશન દોરીશ તો પણ રાઉન્ડ આવશે, હું એનો ટોપ બી દોરીશ તો પણ રાઉન્ડ આવશે, હું એનો સાઈડ બોટમ બી દોરીશ તો પણ રાઉન્ડ આવશે. તો આ દરેક શેપ, એના દરેક જે પ્રોજેક્શન છે એ સેમ જ આવવાના છે. તો ઇટ વિલ બી સેમ. અને જો એ સેમ આવશે તો એમાં પ્લાન, એલિવેશન, સાઈડ વ્યૂ સરખા થવાના છે. નળાકારની વાત કરીએ, નળાકાર એટલે કેવો હોય છે? આ રીતનો નળાકાર છે, આ એક નળાકાર છે. હવે આ નળાકાર છે ને હું સાઈડમાંથી જોઈશ તો ઓબ્વિયસ મને રાઉન્ડ દેખાશે, બટ જ્યારે હું એને ઉપરથી જોઈશ તો મને આ રીતે દેખાવાનું છે. સિમ્પલ હું એક્ઝામ્પલ આપીને દોરું છું, એટલે પ્રોજેક્શન અહીંયા ચિંતા ના કરશો. ટોપ વ્યૂથી જોઉં છું તો હું મને આવો સ્ક્વેર દેખાશે. તો આ જે છે સાઈડ વ્યૂ છે, આ પ્લાન છે, તો સાઈડ વ્યૂની પ્લાન સરખા નથી, તો આ ઓપ્શન વેલિડ નથી. નળાકાર, આ બંને ઓપ્શન વેલિડ છે, એટલા માટે એનો આન્સર આવશે એ અને બી, એટલે કે આ. ઠીક છે, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. આઇસોમેટ્રિક ડ્રોઈંગ જે છે એમાં કોઈ પણ ઓબ્જેક્ટ પેપરમાં આડી લાઈને કેટલા ડિગ્રીના ખૂણે, દેટ ઇઝ ખૂણે દોરવામાં આવે છે? જો આઈસોમેટ્રિકની કોઈ પણ ડ્રોઈંગની આપણે શરૂઆત કરીએ તો ત્યારે આપણે સૌથી પહેલાં એક આ રીતે વર્ટિકલ લાઈન દોરીએ છીએ, પછી હોરિઝોન્ટલ લાઈન દોરીએ છીએ, અને ત્યાંથી બે લાઈનો આપણે આ રીતે દોરતા હોઈએ છીએ. બંને લાઈનો આ એકબીજાને 30 ડિગ્રીએ અને 30 ડિગ્રીએ હોય છે, અને ત્યાંથી પછી આપણે અહીંયાથી ડ્રોઈંગની શરૂઆત કરતા હોઈએ છીએ આ રીતે સિમ્પલ.
ઠીક છે, કોઈ પણ સપોઝ કરો આવું કોઈ ડ્રોઈંગ છે તો એની આપણે શરૂઆત આ રીતે કરતા હોઈએ છીએ. તો જે આ બંને લાઈન છે એ કેટલા કેટલા ડિગ્રીએ દોરતા હોય છે યાદ રાખજો, 30-30 ડિગ્રી દોરતા હોય છે. એટલે માટે એનો આન્સર શું આવશે, એ દેટ ઇઝ 30 ડિગ્રી. ઠીક છે, આવો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. થર્ડ એંગલ પ્રોજેક્શન છે. થર્ડ એંગલ પ્રોજેક્શનમાં વસ્તુને ક્યાં મૂકવામાં આવે છે, પ્રોજેક્શનમાં વસ્તુને ક્યાં મૂકવામાં આવે છે. દેખો થર્ડ એંગલ એટલે આપણે અહીંયા જોઈએ કે આ મારો ફર્સ્ટ એંગલ છે, સેકન્ડ એન્ડ થર્ડ. તો થર્ડ એંગલ પ્રોજેક્શનમાં આ જે છે એ મારું છે હોરિઝોન્ટલ પ્લેન, આ છે મારો વર્ટિકલ પ્લેન. તો હોરિઝોન્ટલ પ્લેન જે છે એની નીચેની બાજુએ અને વર્ટિકલ પ્લેનની પાછળની બાજુએ, એટલે કે થર્ડ એંગલ પ્રોજેક્શનમાં જે મારી વસ્તુ છે એટલે કે ઓબ્જેક્ટ છે એને આપણે વર્ટિકલ પ્લેનની પાછળ અને હોરિઝોન્ટલ પ્લેનની નીચેની બાજુએ મૂકીશું. તો આન્સર શું આવશે એનો, ડી. આવો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન છે. ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનમાં વસ્તુ કેમ મૂકવામાં આવે છે, આવો જોઈએ. એ જ રીતે પ્રોજેક્શનને દોરીએ આપણે, આ મારું હોરિઝોન્ટલ છે, વર્ટિકલ પ્લેન છે, ફર્સ્ટ એટલે આ જ. તો અહીંયા કોઈ વસ્તુ સપોઝ મૂકું છું તો હોરિઝોન્ટલ પ્લેન છે એની ઉપરની બાજુ એટલે કે ઉપર, અને જે વર્ટિકલ પ્લેન છે એની સામેની બાજુ. આ ખાસ યાદ રાખવું, વર્ટિકલ પ્લેનની સામે, આ સામે કહેવાય, આ પાછળ કહેવાય. ઠીક છે, આ ઉપર કહેવાય, આ નીચે કહેવાય. ઠીક છે, તો આની અંદર જે આન્સર આવશે શું આવશે, ડી આવશે, બી આવશે, સોરી. આવો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ગોળાનો આઇસોમેટ્રિક વ્યૂ ઓલવેઝ કેવો હોય છે, એક વસ્તુ યાદ રાખજો. જ્યારે ગોળો છે, આ સપોઝ કરો આ ગોળો છે, લેટ સપોઝ, તો જ્યારે એનો આઇસોમેટ્રિક વ્યૂ દોરવામાં આવે છે, એટલે આપણે હમણાં જ વાત કરી મેં કે આ રીતે આપણે એને આ રીતે કરીને પછી એને દોરતા હોઈએ છીએ, તો જ્યારે પણ એનો આઇસોમેટ્રિક વ્યૂ દોરવામાં આવે છે તો એ એક પ્રકારનો આ રીતનો થઈ બની જતો હોય છે. ઠીક છે, ગોળાનો આઇસોમેટ્રિક વ્યૂ જે છે એ હંમેશા ઇલિપ્સ આવતો હોય છે. આની અંદર આ નહીં આવે, આ રોંગ છે, સોરી, ઇલિપ્સ આવતો હોય છે. ઠીક છે, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, થેન્ક યુ સો મચ. આના પછીના ક્વેશ્ચન્સ આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી પ્રિપેરેશન કરતા રહો, અને જો તમને વિડીયો ગમતા હોય છે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહો, જેથી કરીને તમને અમારી ચેનલ પર આવનાર બધા જ વિડીયો ખૂબ જ ઇઝીલી મળી જાય. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. પરમારે આપ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું સર્જરી ટેકનિક લાઇબ્રેરીમાં. દોસ્તો, આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર્સ જોઈ રહ્યા છે, જેની અંદર ઓર્થોગ્રાફિક વ્યૂ જે છે એના ક્વેશ્ચન 1-70 આપણે પહેલા લેક્ચરમાં જોઈ ચૂક્યા છે. ત્યારબાદ એના પછીના જે સેકન્ડ લેક્ચર છે એમાં આપણે શરૂઆત કરીએ છીએ. અત્યારે દેખો 18 ક્વેશ્ચન છે આપણો 18 ક્વેશ્ચન જે છે એ એમ કહે છે કે, વન મિનિટ, લેટ મી સેટ ધ પેન. ઓકે, જે 18 નંબરનો જે આપણો આજે ક્વેશ્ચન છે, શું કહે છે કે આપેલા આકૃતિમાં આપેલ જે સામેનો દેખાવ છે, સામેનો દેખાવ, આ જે સામેનો દેખાવ કહી રહ્યું છે દેટ ઇઝ વોટ એલિવેશન. એટલે આ બંને આપણને આપેલ છે અને આ શું છે, બંને એલિવેશન છે આપણું. તો એ એલિવેશનના આધારે આપણને કયા પ્રકારનો જે આકાર છે જે અહીંયા હોઈ શકે એમ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે શરૂઆત કરીએ, જો આપણે એ ઓપ્શનની જો વાત કરીએ તો એ ઓપ્શનમાં આપણને એલિવેશન આપણે જોઈશું તો આપણને સિમ્પલી રાઉન્ડ મળશે, પણ જ્યારે આપણે સાઈડમાંથી જોઈશું તો આપણને આ રીતે હાફ સર્કલ દેખાશે. તો ઓપ્શન એ જે છે એ રાઈટ નથી. ઓપ્શન બીની વાત કરીએ, ઓપ્શન બીમાં આપણને શું આપે છે, સિલિન્ડર આપે છે. જ્યારે સિલિન્ડરને આપણે સામેથી જોઈશું તો આપણને રાઉન્ડ દેખાશે, પણ જ્યારે આપણે સાઈડમાંથી જોઈશું તો આપણને આ રીતે સ્ક્વેર દેખાશે. ઓપ્શન બી પણ વેલિડ નથી. જ્યારે આપણે વાત કરીએ ઓપ્શન ડીની, ઓપ્શન ડી જે છે એને સાઈડમાંથી જોઈશું તો આપણને આ રીતે એક વર્ટિકલ દેખાશે, અને ઉપરથી જોઈશું તો આપણને આ રીતે રાઉન્ડ દેખાશે. ઠીક છે, સાઈડમાંથી જોઈશું તો, બીજી સાઈડમાંથી, લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડમાંથી જોઈશું તો પણ આપણને આ રીતે જે સ્ક્વેર છે અથવા રેક્ટેંગલ છે દેખાશે. તો ઓપ્શન ડી પણ વેલિડ નથી. આપણને આ બંને જે અહીંયા આકૃતિમાં જે ડ્રોઈંગ આપ્યું છે એ ઓપ્શન સી જે છે, ઓપ્શન સી જે આપણને જે દર્શાવે છે જેની અંદર રાઉન્ડ છે. હવે જો રાઉન્ડ છે
એને આપણે સાઈડમાંથી જોઈશું તો પણ આપણને રાઉન્ડ દેખાશે, એટલે એક પ્રકારના સ્ફિયરની વાત કરવામાં આવી રહી છે. તો આપણને સાઈડમાંથી જોઈશું તો પણ રાઉન્ડ દેખાશે, અને આપણે એલિવેશન અથવા ફ્રન્ટ વ્યૂ કોઈ પણ રીતે જોઈશું તો આપણને રાઉન્ડ દેખાશે. તો આપણો જે રાઈટ આન્સર શું છે, સી છે. ઠીક છે, ત્યારબાદ આપણે જોઈએ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનની વાત કરીએ. ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન જે છે એમાં ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનમાં ટોપ વ્યૂ જે છે કઈ રીતે દોરી શકાય છે, અથવા હા કઈ જગ્યાએ હોય છે ફ્રન્ટ વ્યૂ જે છે, મીન્સ પ્રોજેક્શન ટોપ વ્યૂ એ ફ્રન્ટ વ્યૂની કઈ બાજુ હોય છે. તો આપણે જાણીએ છીએ કે જો આ સપોઝ કરો કે આ આપણો ફ્રન્ટ વ્યૂ છે, બરાબર, કોઈ આકાર નથી, સિમ્પલ હું દર્શાવું છું કે આ ફ્રન્ટ વ્યૂ છે. હવે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન આપણે વાત કરી રહ્યા છીએ, ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનની. તો ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનમાં કોઈ પણ વસ્તુ, મીન્સ આપણે જો આ બાજુથી ઓબ્ઝર્વર જો આ બાજુ હોય, એટલે કે જો રાઇટ હેન્ડ સાઈડ હોય છે તો એનો જે વ્યૂ છે એટલે આપણે જનરલી લેફ્ટ હેન્ડ સાઈડ દોરતા હોઈએ છીએ, અને જો ઓબ્ઝર્વર આ બાજુ હોય તો આપણે એનો જે વ્યૂ છે એ આ સાઈડ દોરતા હોઈએ છીએ. જો આપણે ઉપરથી જોતા હોઈએ, એટલે કે આપણે જે ટોપ વ્યૂ છે આપણે ક્યાં દોરતા હોઈએ છીએ, બોટમમાં. એટલે આ જે છે, આ જે વસ્તુ છે એ શું છે, મારું એલિવેશન છે. ધીસ ઇઝ વોટ એન એલિવેશન. અને જ્યારે હું ઉપરથી જોઉં છું તો આને શું કહીશ, હું ટોપ વ્યૂ અથવા આપણે પ્લાન પણ કહી શકીએ છીએ. જ્યારે હું એલિવેશનની નીચેથી કોઈ પણ વસ્તુ દોરું છું ને એને ઉપર દોરું છું, તો આ જે વ્યૂ છે આ કયો વ્યૂ થઈ જશે, બોટમ વ્યૂ. ધીસ ઇઝ વોટ બોટમ વ્યૂ. આ લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ છે, રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ છે. તો કહેવાની વસ્તુ એ છે કે જે એલિવેશન છે એની નીચેની બાજુ આપણે શું દોર્યું છે, ટોપ વ્યૂ દોર્યું છે. કયામાં, તો કે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે લોકો આ રીતે અરેન્જમેન્ટ હોય છે. ક્વેશ્ચન શું કહે છે, ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનમાં ટોપ વ્યૂ જે છે એલિવેશનની કઈ બાજુ હોય છે, તો ટોપ વ્યૂ જે છે આપણું જે ટોપ વ્યૂ છે આ એ એલિવેશનની ક્યાં હોય છે, નીચેની બાજુ હોય છે. તો જવાબમાં શું આવશે કે ફ્રન્ટ વ્યૂ જે છે એટલે કે એલિવેશનની નીચે એ આપણો આન્સર આવશે. ઠીક છે, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. આઇસોમેટ્રિક ડ્રોઈંગમાં ત્રણ સપાટી એકબીજાને કેટલા ડિગ્રી હોય છે, આઇસોમેટ્રિક ડ્રોઈંગની અંદર ત્રણ સપાટી એકબીજાને 120 ડિગ્રી હોય છે, આ રીતે 120 ડિગ્રી 120 ડિગ્રી હોય છે એકબીજાને, સિમ્પલ. ઠીક છે, તો એનો જ આન્સર આવશે 120 ડિગ્રી. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે કે થર્ડ એંગલ પ્રોજેક્શન છે એમાં ટોપ વ્યૂ એટલે કે પ્લાન કેવી રીતે દોરવામાં આવે. ચૂકો આપણે પહેલાં ફર્સ્ટ એંગલ જોયું હતું, હવે આપણે થર્ડ એંગલ પ્રોજેક્શન જોઈએ. હવે થર્ડ એંગલ જે પ્રોજેક્શન આપણે જોઈશું એની અંદર થર્ડ એંગલ પ્રોજેક્શનમાં વાત કરીએ આપણે સિમ્પલ કે આ મારો સૌથી પહેલાં એલિવેશન છે. ઠીક છે, આ મારો એલિવેશન છે, જે મેં એલિવેશન જે આપણને એરો આપ્યો હતો તો એ એરોને આપણે ડ્રોઈંગ કરી દીધો. હવે જે સપોઝ કરો મારો ઓબ્ઝર્વર અહીંયા છે, તો ઓબ્ઝર્વર અહીંયા છે લેફ્ટ હેન્ડ સાઈડ, તો એ જે લેફ્ટ હેન્ડ સાઈડનો જે વ્યૂ છે એ હું અહીંયા દોરીશ, જે બાજુથી ઓબ્ઝર્વ કરીએ છીએ એ જ બાજુ વ્યૂ દોરવામાં આવે છે. સપોઝ કરો મારો ઓબ્ઝર્વર અહીંયા છે તો એનો જે વ્યૂ છે એ આ જ બાજુ દોરીશું. ઠીક છે, સપોઝ કરો હું ઉપરથી જોઉં છું તો ઉપરનો જે વ્યૂ છે એ અહીંયા ઉપરની સાઈડ જ દોરવાનો હોય છે, એલિવેશનની ઉપરની બાજુ. અને જો નીચેથી જોતો હોય તો એનો વ્યૂઝ નીચે જ દોરવાનો હોય છે, સિમ્પલ. તો અહીંયા જો હું લખવા જાઉં તો આપણે આ જે છે એ શું થઈ જશે, મારો ટોપ વ્યૂ થઈ જશે. જ્યારે આ જે છે એ શું થઈ જશે, મારો બોટમ વ્યૂ થઈ જશે. ઠીક છે, તો ધીસ ઇઝ વોટ અ ટોપ વ્યૂ, આ બોટમ વ્યૂ છે. કઈ એંગલ છે, થર્ડ એંગલ પ્રોજેક્શનની વાત કરી રહ્યા છીએ આપણે. તો થર્ડ એંગલ પ્રોજેક્શનમાં ટોપ વ્યૂ જે છે એ એલિવેશનની, આ શું છે, એલિવેશન. તો એલિવેશનની ઉપરની બાજુએ દોરવામાં આવે છે. સેમ પ્રશ્ન છે, ખાલી પ્રોજેક્શન મેથડ બદલી દીધી છે. તો અહીંયા જો ફ્રન્ટ વ્યૂની ઉપરની બાજુ જે એલિવેશન ટોપ વ્યૂ છે અથવા તો જે પ્લાન છે એને દોરવામાં આવે છે થર્ડ એંગલ પ્રોજેક્શનમાં. ઠીક છે, તો એનો રાઇટ આન્સર છે બી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આપેલ સિમ્બોલ જે છે એ કયો એંગલ દર્શાવે છે, કયો એંગલ એટલે કે ફર્સ્ટ એંગલ
કે પછી થર્ડ એંગલ. દેખો દોસ્તો, આની ઉપર મેં એક સરસ મજાનો વિડીયો છે જે ઓલરેડી પોસ્ટ કરેલો છે મારી ચેનલ ઉપર, જેમાં તમને ક્લિયરલી ખબર પડી જશે કે કયો એંગલ ક્યાં યુઝ થાય છે. બટ અત્યારે હું તમને સિમ્પલ કહી દઉં કે જે ઓબ્ઝર્વર હોય છે, સપોઝ કરો આપણું જે અરેન્જમેન્ટ છે, ઓબ્ઝર્વર, ત્યારબાદ આવશે ઓબ્જેક્ટ, અને ત્યારબાદ આવશે આપણું જે પ્રોજેક્શન છે તે આવશે. ઠીક છે, આ પ્રોજેક્શન. હવે આ રીતનું જો અરેન્જમેન્ટ હોય તો એ મારી ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન થઈ જાય, અને જો ઓબ્ઝર્વર હોય ત્યારબાદ જો પ્રોજેક્શન આવી જાય, અને ત્યારબાદ જો ઓબ્જેક્ટ આવે, તો આ જે છે પ્રકારનું જે અરેન્જમેન્ટ છે થર્ડ એંગલ પ્રોજેક્શનનું છે. હવે તમે સમજી શકો છો કે ઓબ્ઝર્વર મીન્સ અહીંયા મારો ઓબ્ઝર્વર છે, સપોઝ કરો આ મારો ઓબ્ઝર્વર છે, આ ઓબ્ઝર્વર છે, અને આ શું છે ઓબ્જેક્ટ, અને આ શું થઈ ગયું મારું પ્રોજેક્શન. આ પ્રોજેક્શન થઈ ગયું ઓબ્જેક્ટ, ઓબ્ઝર્વર. તો ઓબ્ઝર્વર, ઓબ્જેક્ટ અને પ્રોજેક્શન કયા પ્રકારનું અરેન્જમેન્ટ થઈ ગયું આ પ્રકારનું? તો આ કઈ મેથડ છે? ફર્સ્ટ એંગલ છે. આન્સર આવશે સી, દેટ ઇઝ ધ રાઈટ આન્સર. લેટ્સ સી નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહી રહ્યો છે કે કયા એંગલ પ્રોજેક્શનમાં એટલે સપાટીઓ વસ્તુની અને જોનારની વચ્ચે આવે છે. દેખો, આગળનો જે ક્વેશ્ચન હતો એ જ પ્રકારનો ક્વેશ્ચન છે આ, કે કયા પ્રોજેક્શનમાં એટલે કયા પ્રોજેક્શનમાં સપાટીઓ એટલે કે પ્રોજેક્શન, સપાટીઓ ઇટ મીન્સ પ્રોજેક્શન, પ્રોજેક્શન વસ્તુ એટલે કે ઓબ્જેક્ટ, અને જોનાર, જોનાર ઇટ મીન્સ ઓબ્ઝર્વર, તો ઓબ્ઝર્વરની વચ્ચે આવે છે. શું કહેવા માગે છે કે કયા એંગલ પ્રોજેક્શનમાં સપાટીઓ, સપાટીઓ એટલે કે પ્રોજેક્શન એ ઓબ્ઝર્વર અને ઓબ્જેક્ટ અને ઓબ્ઝર્વરની વચ્ચે આવે. હવે જો ઓબ્જેક્ટ ઓબ્ઝર્વર જે છે એ સપોઝ કરો, લેટ સપોઝ અહીંયા છે, અને પ્રોજેક્શન જે છે અહીંયા છે, અને ત્યારબાદ મને ઓબ્જેક્ટ છે, તો ઓબ્જેક્ટ અને ઓબ્ઝર્વરની વચ્ચે કોણ આવી ગયું? પ્રોજેક્શન. આવું કયા પ્રકારના અરેન્જમેન્ટમાં, મીન્સ એંગલ મેથડમાં આવું અરેન્જમેન્ટ આવે છે? એ છે થર્ડ એંગલમાં. તો આનો આન્સર આવશે તૃતીય કોણીય ગુજરાતીમાં. તો આન્સર ડી, બી ઇઝ ધ રાઈટ આન્સર. ઠીક છે, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. બાજુમાં દર્શાવેલ આકૃતિ જે છે એમાં પહેલા ચરણમાં જમણી બાજુનો દેખાવ કયો છે? દેખો, પહેલા ચરણમાં જમણી બાજુનો દેખાવ એટલે શું? પહેલા વાત કરીએ પહેલા ચરણમાં, એટલે આ જે મેથડ છે એ ફર્સ્ટ એંગલ મેથડ છે. ઠીક છે, ફર્સ્ટ એંગલ મેથડ પરથી જવાનું છે આપણે. તો જમણી બાજુનો દેખાવ કયો છે? હવે જમણી બાજુ એટલે આ સાઈડ, એટલે આપણે જોઈએ છે આ સાઈડથી. તો આ સાઈડથી આપણે જે ઓબ્જેક્ટને જોઈશું તો તેનું પ્રોજેક્શન આપણે કઈ બાજુ દોરીએ છે? એલિવેશનની ઓપોઝિટ સાઈડ, એટલે કે આ બાજુ. તો આ બાજુ જે આપણે દોર્યો એ આપણે જમણી બાજુ જે જોઈએ છે એનું પ્રોજેક્શન છે. એટલે જમણી બાજુનો દેખાવ જે છે કયો છે? તો જમણી બાજુનો દેખાવ કોણ દર્શાવે છે? ડી. તો એનો જવાબ શું આવશે? ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન જે છે તેની વાત કરીએ, કે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનમાં નીચેનામાંથી પ્લાન, એલિવેશન અને સાઇડ વ્યૂ સરખા હોય છે, એવા કયા શેપ છે, એવા કયા શેપ છે જેના પ્લાન, પછી એલિવેશન અને સાઇડ વ્યૂ આ સેમ હોય છે એવું કહેવામાં આવે છે? ક્વેશ્ચન એવો છે. હવે એક પછી એક જોઈએ. જો આપણે સમઘન, સમઘન એટલે એક પ્રકારનો ક્યુબ છે. ક્યુબ એટલે કેવો હોય? સિમ્પલ આ રીતે ક્યુબ હોય છે, આ ક્યુબ જેની ત્રણેય બાજુ એટલે કે લેન્થ, વિડ્થ, હાઇટ આ ઇક્વલ હોય છે. એટલે કે સપોઝ માની લઈએ એ છે, તો આ જે છે એને તમે જો આ સાઈડથી જોશો, ઉપરથી જોશો, નીચેથી જોશો, રાઇટ હેન્ડ સાઈડથી, લેફ્ટ હેન્ડ સાઈડથી, એને પાછળથી જોશો, એના દરેકે દરેક શેપ કેવા આવશે? સરખા આવશે, સરખા આવશે, સરખા આવશે. ઇટ મીન્સ એનો પ્લાન, એલિવેશન અને સાઈડ બી સરખા આવવાના છે. તો આ એક ઓપ્શન છે. ત્યારબાદ નીચે ઓપ્શન છે રાઉન્ડ. રાઉન્ડ જે છે, રાઉન્ડ ઇટ સેલ્ફ એવી વસ્તુ છે કે જો એનું સાઈડ બી દોરીશ તો પણ રાઉન્ડ આવશે, પછી હું એને એલિવેશન દોરીશ તો પણ રાઉન્ડ આવશે.
કોઈનો ટોપ વ્યુ દોરીશ તો પણ રાઉન્ડ આવશે, કોઈનો સાઈડ બોટમ વ્યુ દોરીશ તો પણ રાઉન્ડ આવશે. તો આ દરેક શેપ એના દરેક જે પ્રોજેક્શન છે એ સેમ જ આવવાના છે. તો ઇટ વિલ બી સેમ. અને જો એ સેમ આવશે તેમાં પ્લાન એલિવેશન સાઈડ વ્યુ સરખા થવાના છે. નળાકારની વાત કરીએ, નળાકાર એટલે કેવો હોય છે? આ રીતનો નળાકાર છે, આ એક નળાકાર છે. હવે આ નળાકાર છે ને હું સાઈડમાંથી જોઈશ તો ઓબ્વિયસ મને રાઉન્ડ દેખાશે, બટ જ્યારે હું એને ઉપરથી જોઈશ તો મને આ રીતે દેખાવાનું છે. સિમ્પલ હું એક્ઝામ્પલ આપીને દોરું છું એટલે પ્રોજેક્શનની અહીંયા ચિંતા ના કરશો. ટોપ વ્યુથી જોઉં છું તો હું મને આવો સ્ક્વેર દેખાશે. તો આ જે છે સાઈડ વ્યૂ છે, આ પ્લાન છે, તો સાઈડ વ્યૂ પ્લાન સરખા નથી, તો આ ઓપ્શન વેલિડ નથી નળાકાર. આ બંને ઓપ્શન વેલિડ છે એટલા માટે એનો આન્સર આવશે એ અને બી, એટલે કે આ. ઠીક છે, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. આઇસોમેટ્રિક ડ્રોઈંગ જે છે એમાં કોઈ પણ ઓબ્જેક્ટ પેપરમાં આડી લાઈનને કેટલા ડિગ્રીના ખૂણે, દેટ ઇઝ ખૂણે દોરવામાં આવે છે. જો આઈસોમેટ્રિકની કોઈ પણ ડ્રોઈંગની આપણે શરૂઆત કરીએ તો ત્યારે આપણે સૌથી પહેલાં એક આ રીતે વર્ટિકલ લાઈન દોરીએ છીએ, પછી હોરિઝોન્ટલ લાઈન દોરીએ છીએ, અને ત્યાંથી બે લાઈનો આપણે આ રીતે દોરતા હોઈએ છીએ. બંને લાઈનો આ એકબીજાને 30 ડિગ્રીએ અને 30 ડિગ્રીએ હોય છે, અને ત્યાંથી પછી આપણે અહીંયાથી ડ્રોઈંગની શરૂઆત કરતા હોઈએ છીએ આ રીતે સિમ્પલ. ઠીક છે, કોઈ પણ સપોઝ કરો આવું કોઈ ડ્રોઈંગ છે તો એની આપણે શરૂઆત આ રીતે કરતા હોઈએ છીએ. તો જે આ બંને લાઈન છે એ કેટલા કેટલા ડિગ્રીએ દોરતા હોય છે યાદ રાખજો, 30-30 ડિગ્રીએ દોરતા હોય છે. એટલા માટે એનો આન્સર શું આવશે, એ, ધેટ ઇઝ 30 ડિગ્રી. આવો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. થર્ડ એંગલ પ્રોજેક્શન છે. થર્ડ એંગલ પ્રોજેક્શનમાં વસ્તુને ક્યાં મૂકવામાં આવે છે, પ્રોજેક્શનમાં વસ્તુને ક્યાં મૂકવામાં આવે છે. દેખો થર્ડ એંગલ એટલે આપણે અહીંયા જોઈએ કે આ મારો ફર્સ્ટ એંગલ છે, સેકન્ડ એન્ડ થર્ડ. તો થર્ડ એંગલ પ્રોજેક્શનમાં આ જે છે એ મારું છે હોરિઝોન્ટલ પ્લેન, આ છે મારો વર્ટિકલ પ્લેન. તો હોરિઝોન્ટલ પ્લેન જે છે એની નીચેની બાજુએ અને વર્ટિકલ પ્લેનની પાછળની બાજુએ, એટલે કે થર્ડ એંગલ પ્રોજેક્શનમાં જે મારી વસ્તુ છે એટલે કે ઓબ્જેક્ટ છે એને આપણે વર્ટિકલ પ્લેનની પાછળ અને હોરિઝોન્ટલ પ્લેનની નીચેની બાજુએ મૂકીશું. તો આન્સર શું આવશે એનો, ડી. આવા જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન છે. ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનમાં વસ્તુને કેમ મૂકવામાં આવે છે આવો જોઈએ. એ જ રીતે પ્રોજેક્શનને દોરીએ આપણે, આ મારું હોરિઝોન્ટલ છે, વર્ટિકલ પ્લેન છે, ફર્સ્ટ એટલે આ જ. તો અહીંયા કોઈ વસ્તુ સપોઝ મૂકું છું તો હોરિઝોન્ટલ પ્લેન છે એની ઉપરની બાજુ એટલે કે ઉપર, અને જે વર્ટિકલ પ્લેન છે એની સામેની બાજુ. આ ખાસ યાદ રાખવું, વર્ટિકલ પ્લેનની સામે, આ સામે કહેવાય, આ પાછળ કહેવાય. ઠીક છે, આ ઉપર કહેવાય, આ નીચે કહેવાય. ઠીક છે, તો આની અંદર જે આન્સર આવશે શું આવશે, ડી આવશે, બી આવશે, સોરી. આવો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ગોળાનો આઇસોમેટ્રિક વ્યૂ ઓલવેઝ કેવો હોય છે? એક વસ્તુ યાદ રાખજો, જ્યારે ગોળો છે, આ સપોઝ કરો આ ગોળો છે, લેટ સપોઝ, તો જ્યારે એનો આઇસોમેટ્રિક વ્યૂ દોરવામાં આવે છે, એટલે આપણે હમણાં જ વાત કરી મેં કે આ રીતે આપણે એને આ રીતે કરીને પછી એને દોરતા હોઈએ છીએ, તો જ્યારે પણ એનો આઇસોમેટ્રિક વ્યૂ દોરવામાં આવે છે તો એ એક પ્રકારનો આ રીતનો થઈ બની જતો હોય છે. ઠીક છે, ગોળાનો આઇસોમેટ્રિક વ્યૂ જે છે એ હંમેશા ઇલિપ્સ આવતો હોય છે. આની અંદર આ નહીં આવે, આ રોંગ છે, સોરી, ઇલિપ્સ આવતો હોય છે. ઠીક છે, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, થેન્ક યુ સો મચ. આના પછીના ક્વેશ્ચન્સ આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી પ્રિપેરેશન કરતા રહો, અને જો તમને વિડીયો ગમતા હોય છે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહો, જેથી કરીને તમને અમારી ચેનલ પર આવનાર બધા જ વિડીયો ખૂબ જ ઇઝીલી મળી જાય. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.